કનેક્શન જોડવામાં આવે છે તે કારણે ગટરના પાણી હંમેશા તળાવમાં આવી રહ્યા છે તો આ બાબતે ભુજ નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે વરસાદ પડતાની સાથે જ ભુજ શહેરના રસ્તા ઉપર ગટરના પાણી વહી નીકળ્યા હતા પરંતુ આજે તો હદ જ થઈ ગઈ ગઈકાલે રાત્રે મોટા બંધમાં પાણીની આવ શરૂ થઈ હતી અને આ પાણી ગટરવાળું પાણી જણાયું હતું અને આ બાબતેની જાણ લાગતા વળગતા સત્તાધીશોને કરવામાં આવતા તેઓ તુરંત જ મોટા બંધ પાસે પહોંચી ગયા હતા અને સમગ્ર ઘટના શું છે તે વિશેનો તાગ મેળવ્યો હતો ત્યારે મોટા બંધના દ્રશ્યો પરથી આપને જણાશે કે ગટરવાળું પાણી આવતું દેખાયું હતું અને સાથે સાથે એ પાણીમાં ફીણ પણ નજરે ચડ્યા હતા તો ભુજના હૃદયસમા હમીસર તળાવમાં જો આ ગટરવાળું પાણી જશે તો આપણું જે એક નજરાણું કહી શકાય તેને હાનિ પહોંચશે ભુજમાં એક દેશલસર તળાવ તો આવેલું જ છે જે ગટરના પાણીથી ખદબદે છે તો ભુજના હમીસર તળાવને ગટરના પાણીથી ભરવા માટે આપણે સૌ બચતું રોકી શકીએ ત્યારે ચેરમેન ભરતભાઈ રાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે ડ્રેનેજના કનેક્શન છે તે કનેક્શનમાં ભુજવાસીઓ ગેરકાયદેસર કનેક્શન જોડી દે છે કે જેના કારણે તેઓની આસપાસ જે ભરાતું પાણી હોય તેનો નિકાલ સરળતાથી થઈ શકે ત્યારે ચેરમેન દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે રહેવાસીઓને અપીલ કરાઈ હતી કે ગેરકાયદેસર કનેક્શન જોડાણ ન કરે તેઓ દ્વારા એવી ખાતરી પણ આપવામાં આવી હતી કે યુદ્ધના ધોરણે આ પાણી અટકાવવા માટેની કામગીરી ચાલુ છે અને જે જે જગ્યાએ પણ ફોલ્ટ જણાશે ત્યાં સત્વરે સમારકામ કરવામાં આવશે આવો આ વિશે વધુ સાંભળીએ ભરતભાઈ રાણાને અમે દર ચોમાસે સમસ્ત શહેરીજનોને વિનંતી કરતા હોઈએ છીએ સૂચન પણ કરતા હોઈએ છીએ આપણા માધ્યમથી પણ અમે કહેતા હોઈએ છીએ કે ભાઈ આપણે જ્યારે જ્યારે ચોમાસોની ઋતુ શરૂ થઈ જાય છે ત્યારે અત્યારે જે ડ્રેનેજની લાઇન ઓવરફ્લો ચાલી રહી છે ડ્રેનેજની લાઇનની અંદર કનેક્શન ન જોડે ડ્રેનેજની લાઇન ખાલી આપણો ટોયલેટ અને બાથરૂમનું પાણી કાઢવા માટેની લાઇન છે પરંતુ જે જે જગ્યાએ પાણીનો ભરાવો થાય છે ત્યાં રહેવાસીઓ પોતપોતાની રીતે ડ્રેનેજના ઢાંકણા ખોલી અને એનું સીધું પાણી ડ્રેનેજમાં જવા દેતા હોય છે એટલે ડ્રેનેજની અંદર જવાને કારણે રેતી ખૂબ જતી હોય છે કાંકડા પણ ખૂબ જતા હોય છે પાણીના અવરોધ થઈ જાય છે કાંટા કાંકડા ઘણા બધા જતા હોય છે એટલે પાણી અવરોધ થઈ જાય છે જેનાથી કરીને આપણા માધ્યમથી અમે ફરી સમસ્ત શહેરીજનોને નમ્ર વિનંતી કરીએ છીએ કે જ્યારે જ્યારે આવી પરિસ્થિતિ ઉપલબ્ધ થતી હોય છે ત્યારે પાણીને પાણીના માર્કેથી જવા દઈએ તો કલાક બે કલાક ચાર કલાકની અંદર વરસાદના પાણી છે એને જગ્યા કરીને નીકળી જતા હોય છે ડ્રેનેજની વાટે એ પાણીનો નિકાલ ન કરીએ બીજું અત્યારે જે જે જગ્યાએ ડ્રેનેજની લાઇન ચોકઅપ થઈ ગઈ છે લાઇન બેસી ગઈ છે જ્યાંથી રજૂઆત આવી છે રજૂઆત નથી આવતી એવા પણ જગ્યા અત્યારે હું અને ચીફ ઓફિસર સાહેબ અને અમારી આખી ટીમ સાથે નીકળ્યા છીએ જે જે જગ્યાએ જે પ્રોબ્લેમ છે અને યુદ્ધના ધોરણે કેવી રીતેના પગલાં લઈને આપણે કામ ચાલુ કરાવી શકીએ અને શહેરીજનોને તકલીફ ન પડે એના માટે ખાસ તકેદારીના પગલાં રૂપે અત્યારે અમે નીકળ્યા છીએ અને યુદ્ધના ધોરણે અમારું અત્યારે કામગીરી ચાલુ છે.